નમસ્કાર, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. તાજેતરમાં સુરત મોડેલ કેસ ખૂબ જ ચર્ચામાં છે. ખબર અનુસાર પ્રેમે એક આશાસ્પદ યુવતીનું જીવન હણી નાખ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરતના વેસુની યુવા મોડેલ તાન્યા ભવાની સિંઘના કેસમાં હવે નવો ફણગો ફૂટ્યો હોવાની માહિતી ખબરોમાં છે. રિપોર્ટ પર નજર કરીએ તો તાન્યા અને આઈપીએલ ખેલાડી અભિષેક શર્મા વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું જણાઈ રહ્યું છે. અંતિમ સમયે તાન્યાએ અભિષેક શર્માને ફોન કર્યો હતો અને વેસુ પોલીસે તેની કોલ ડિટેલ્સના આધારે આ વાત પકડી પાડી હોવાના અહેવાલ સામે આવ્યા છે. તાન્યા સાથે ક્રિકેટર અભિષેકે શું કર્યું હતું, સુરતની મોડેલ કેસમાં શું થયો નવો ઘટસ્ફોટ, આ મામલે શું કહેવું છે એસીપીનું, વાત કરીએ ડિટેલમાં. તો દર્શક મિત્રો, સુરતની 23 વર્ષીય મોડેલના કેસમાં પોલીસને હજુ સુધી તો કોઈ કડી મળી નથી, પરંતુ એક મહત્વની જાણકારી મળી હોવાનું જાણવા મળી રહ્યું છે. ખબર પર નજર કરીએ તો આ કેસમાં આઈપીએલની હૈદરાબાદ ટીમના ખેલાડી અભિષેક શર્માનું નામ સામે આવ્યું છે, પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા તેઓની પૂછપરછ થઈ નથી તેવી માહિતી ખબરોમાં છે. ઘટનાના 3 દિવસ બાદ પણ પોલીસને આ મામલે કોઈ કડી હાથ લાગી ન હતી, પરંતુ આ દરમિયાન આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ વીઆર મલ્હોત્રાએ એક મોટી માહિતી જાહેર કરી હતી. એસીપી મલ્હોત્રાનું શું કહેવું છે, તો અહેવાલો મુજબ એસીપી મલ્હોત્રાનું કહેવું છે કે પ્રથમ નજરે જોતા તાન્યા અને હૈદરાબાદના ઓલરાઉન્ડર અભિષેક શર્મા વચ્ચેની મિત્રતા દર્શાવે છે. તાન્યાએ અભિષેક શર્માને વોટ્સએપ મેસેજ મોકલ્યો હતો, જો કે અભિષેકે તેનો કોઈ જવાબ ન આપ્યો હતો. આ પછી તાન્યાએ આ પગલું ભર્યું. એસીપીનું એમ કહેવું છે, એવા રિપોર્ટ છે કે અમને અત્યાર સુધી ખબર પડી છે કે અભિષેક શર્માની આ મોડેલ સાથે મિત્રતા હતી. તપાસમાં વધુ વિગતો જાણવા મળશે એમ એસીપી મલ્હોત્રાએ એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું તેવું સામે આવ્યું છે. દર્શક મિત્રો, પોલીસે હજુ સુધી અભિષેક શર્માનો સંપર્ક સાધ્યો નથી, પરંતુ વધુ સ્પષ્ટતા માટે તેને નોટિસ મોકલવાની તૈયારી છે તેવા પણ મીડિયા રિપોર્ટ છે. અહેવાલો મુજબ અભિષેક શર્માએ તાન્યાનો ફોન નંબર બ્લોક કરી દીધો હતો અને સોશિયલ મીડિયા પર તેના મેસેજનો જવાબ આપતો ન હતો તેવી માહિતી છે. તાન્યાએ અભિષેક શર્માને ફોન કર્યા હતા અંતિમ પગલું ભરતા પહેલા અને વેસુ પોલીસે તેની કોલ ડિટેલ્સના આધારે આ વાત પકડી પાડી હોવાની માહિતી ખબરોમાં છે. તાન્યા અને અભિષેક ઘણા સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને તેમની વચ્ચે ફોન અને વોટ્સએપ પર પણ વાતો થતી હોવાના રિપોર્ટ સામે આવ્યા છે. ખબર અનુસાર આ મામલે પોલીસનું માનવું છે કે અભિષેક સાથે ફોન પર વાત કર્યા બાદ જ તાન્યાએ આ પગલું ભર્યું. તાન્યાના આ કેસમાં ક્રિકેટરનું નામ સામે આવતા પોલીસને પણ મોટી કડી હાથ લાગી હોવાનું જણાઈ રહ્યું છે. ચર્ચા તો એવી પણ છે કે તાન્યા ક્રિકેટર અભિષેકના પ્રેમમાં પાગલ હતી અને તેમાં નિષ્ફળતા મળતા તેણે આ અંતિમ પગલું ભર્યું હતું. બીજાને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.